સ્વામી, જોવો છો ને શ્રી ગણેશને? હા દેવી, જોઈ રહ્યો છું. હું નથી જોઈ શકતી આ દ્રશ્ય. આટલું નાજુક બાળક આવા કાટાળા માર્ગ પર. દેવી, તમારી વેદના અમને સમજાય છે, પરંતુ દેવી. ઉભારો તમે, પરંતુ દેવી એવું કહો છો, અને શ્રી ગણેશનો આ પ્રવાસ નિયતિએ નિર્ધારિત કર્યો છે. એ કૈલાશ પર આનંદ લાવવાનો છે, એવું કંઈ કહીને તમે મને મૂંઝવણમાં મૂકો છો. પરંતુ દેવી, અમે એવું કંઈ જ કહેવાના નહોતા. તમે હંમેશા કહો છો, અને એ પછી મારે મૌન ધારણ કરવું પડે છે. કદાચ મારી જ નિયતિ છે. દેવી, તમારી આ પ્રેમાળ ફરિયાદ અમને માન્ય છે, અને તમને શ્રી ગણેશ વિશે થતી ચિંતા પણ સમજાઈ રહી છે અમને. જુઓ ને, સર્વ દેવતાઓને પણ એમનું સુંદર રૂપ જોઈને ભેટી પડવાનું મન થાય છે, જેમના પગ નીચે સુખનું ધન પાથરવા કુબેર પણ દોડે છે. એવું વાલું બાળક પૃથ્વી પર કષ્ટ કેવી રીતે સહન કરશે? મને જેનો ડર હતો અંતે તે એ જ કર્યું ને ગણેશ, એટલે જ તને સત્ય કહેવાની હિંમત નહોતી થતી મારી. પાર્વતી, અનર્થ થઈ ગયો. અમે દરેક સ્થાને જોયું, ગણેશ એના કક્ષમાં નથી, નંદનવનમાં પણ નથી, અને નંદી મહારાજે પણ એને ક્યાંય નથી જોયો. જાણ છે મને, તમે બંને પહેલા શાંત થાઓ. તમને ખબર છે, એટલે કે કહીને ગયો છે એ તમને? મને લાગ્યું. ના, જાણ કરીને નથી ગયો. અર્થાત? પૃથ્વી પર ગયો છે. આ મૂર્તિ મને યાદ આવશે એની એટલે મૂકીને ગયો છે. એના ભ્રાતાને, કાર્તિકેયને મળવા માટે. તો હવે? હવે કઈ નહીં, જાઓ સ્નાનની તૈયારી કરો. પૂજામાં મોડું થાય એ નહીં ચાલે. દેવી, પૃથ્વી પર જવાનો નિર્ણય શ્રી ગણેશે સ્વયં લીધો છે. અમને એવું લાગે છે કે મામા મામી તરીકે આપણે એના નિર્ણયનું સ્વાગત કરવું જોઈએ, જેમ શ્રી મહાદેવે એક પિતા તરીકે કર્યું. શું તમને નથી લાગતું? શ્રી ગણેશને આ ઉંમરે એના કર્તવ્યની જાણ થઈ ગઈ છે, અન્યથા તો આનંદની વાત છે. હા સ્વામી, હું પણ આ નિર્ણયનું સ્વાગત જ કરું છું. ભવિષ્યમાં શ્રી ગણેશને કોઈ પણ મોટી મુશ્કેલીનો સામનો ન કરવો પડે એનું ધ્યાન મામાશ્રી તરીકે અમે ચોક્કસ રાખીશું. થયું સમાધાન? હા સ્વામી, માત્ર આટલું જ મારે તમારી પાસે સાંભળવું હતું. દેવી, અનલાસુર વધ વખતે તમે શ્રી ગણેશનું દૈવીય રૂપ જોયું હતું. એ પહેલા એણે
શ્રી મહાદેવ સામે યુદ્ધ કર્યું એ પણ જોયું હતું, તે છતાં તમે એમની બાળ લીલામાં ફસાઈ જાઓ છો? આ તો પૃથ્વીનું અને મનુષ્યનું અહોભાગ્ય છે કે એમનો તારણહાર સ્વયં એમની પાસે આવી રહ્યો છે. જયા વિજયા, મનમાં કંઈ હોય તો એ સ્પષ્ટ રીતે કહો, પરસ્પર ચર્ચા ન કર્યા કરો. ક્ષમા કરો પાર્વતી. પાર્વતી, મારા મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા છે, પરંતુ પૂછવાની હિંમત નથી થતી. મનમાં જે કંઈ પણ હોય મને કહી શકો છો, સખીઓ છીએ આપણે. અર્થનો અનર્થ ન થઈ જાય અને તમારું મન ન દુભાય એટલે મેં કંઈ નતા કહેતા. નહીં થાય અર્થનો અનર્થ. તમને બંનેને એ જ પૂછવું છે ને કે હું આટલી શાંત કેમ છું? હા પાર્વતી, એ દિવસે માત્ર પૃથ્વી વિષયની ઉત્સુકતા માટે 4 પ્રશ્નો પૂછ્યા તમને શ્રી ગણેશે, તો કેટલા ક્રોધિત થઈ ગયા હતા, અને હમણાં પણ એવા જ છો, જાણે કંઈ બન્યું જ નથી. વ્યક્તિ અને પરિસ્થિતિ બદલાય તો પ્રતિક્રિયા પણ બદલાય છે સખીઓ. તમારા આ જ શબ્દો સાંભળીને મને વધુ ભય લાગવા લાગ્યો છે પાર્વતી. હા સાચું છે, તમે આમ દુઃખને મનમાં ને મનમાં ન રાખો, બોલો ને અમારી સાથે, મન હળવું કરો. પરંતુ આ પ્રકારે તમે વધારે ચિંતા કરો છો. ગણેશ જેમ પોતે પૃથ્વી પર ગયો છે એમ જ પોતે પાછો પણ આવશે. પૂજા થઈ ગઈ છે, આપણે રોજિંદા કાર્યોમાં લાગી જઈએ. પાર્વતી, શું કહી રહી છે તું? આ ગણેશ પૃથ્વી પર ગયો છે? મને તો લાગતું જ હતું. આ પહેલા કાર્તિકેય કૈલાશ છોડ્યો અને હવે ગણેશે કહીને પણ નહીં ગયો હોય ને? પાર્વતી, હવે શું થશે તારું? જાણે દુઃખનો પહાડ જ તૂટ્યો છે તારી ઉપર. માતા, તમે શાંત રહો, હું મારા કક્ષમાં છું. મારા મનને સમજે છે એવું કહ્યું હતું ને તે? તો પણ તું આમ કેમ વર્ત્યો? કેમ ગયો મને છોડીને પૃથ્વી પર? માતા, તમે મને શોધી રહ્યા છો? હું અહીંયા છું. ગણેશ ક્યાં છે તો પુત્ર? આમ મશ્કરી ન કર માતા સાથે. ક્યાં છે ગણેશ? દિમ તરા 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 દિમ તરા